વાત કરીશું મેટ્રો સિટી અમદાવાદની. અમદાવાદના લોકો માટે એક રાહતના સમાચાર છે કે વેક્સિનેશનની કામગીરી વેગવાન બની રહી છે. હાલની જો વાત કરવામાં આવે તો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેક્સિન લેવા માટે લોકોની કતારો જોવા મળી રહી છે. 45થી વધુ વયના લોકોને વિનામૂલ્યે અત્યારે રસી અપાઈ રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો હવે અમદાવાદીઓમાં પણ સતર્કતા જોવા મળી રહી છે, જાગૃતતા જોવા મળી રહી છે, જે સારી બાબત છે. કોરોના સામે જંગ જીતવી હશે તો રસીકરણ એક રામબાણ લીલા છે, જેનાથી હવે લોકો અવગત થઈ ગયા છે. તેને લઈને આજની વાત કરવામાં આવે તો હાલમાં જ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેક્સિન લેવા માટે લોકોની કતારો જોવા મળી રહી છે. પહેલી સવારથી જ લોકો લાઈનમાં આવી ગયા છે અને જેને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદમાં 3 સ્થળોએ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થઈ રહી છે, ગઈકાલે જ ડ્રાઈવ ઇન સિનેમા ખાતે પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની કામગીરીની શરૂઆત કરાવી અને અન્ય સ્થળે પણ આજે નવું ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો કામનો પ્રારંભ કરાશે. હાલની જો વાત કરવામાં આવે તો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેક્સિન લેવા કતારો યથાવત છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી. જે માનસી જણાવશો, સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે લોકોનો ધસારો શું છે, વધુ જાણકારી? કામેશ, બિલકુલથી ધીમે ધીમે વાત કરવામાં આવે તો હવે અમદાવાદીઓમાં જાગૃતિ આવી છે, જેના કારણે તંત્ર દ્વારા જે વેક્સિનેશન છે તે ઝડપી બનાવવા માટે જે સૂચન છે તે સૂચન આપવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હવે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ હું અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છું કે જ્યાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 45 વર્ષની ઉપરના જે લોકો છે તે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. હું કેમેરામેનને જણાવીશ કે જે કતારો છે લાંબી તેના દ્રશ્યો બતાવે. કામેશ, બિલકુલથી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકોએ વહેલી સવારથી જ લગભગ 4 વાગ્યાથી જ વેક્સિન લેવા માટે લાંબી કતારોમાં ઉભા રહેલા છે. હજી સુધી વેક્સિનેશન શરૂ નહીં થઈ, પણ ધીમે ધીમે કહી શકાય કે સ્ટેડિયમની જે ફરતે લોકોની લાઈનો જોવા મળી રહી છે. મહત્વનું છે કે ડ્રાઇવિંગ થ્રુ જે આર્ટિફિશિયલ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા, જેને સૌથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જેને લઈને હવે જે ડ્રાઈવ થ્રુ વેક્સિન છે તે વેક્સિન શરૂ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં જે વયોવૃદ્ધ ઉંમરના જે લોકો છે તે લોકો અહીંયા વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે. મહત્વનું છે કે જે વૃદ્ધો હોય તેમના માટે ડ્રાઈવ થ્રુ વેક્સિન એક વરદાન સાબિત થયું છે. ત્યારે અમદાવાદમાં વિવિધ 3 સ્થળો પર ડ્રાઈવ થ્રુ જે વેક્સિન છે તે વેક્સિન શરૂ કરવામાં આવી છે, તો અહીંયા કેટલાક લોકો પણ આપણી સમક્ષ હાજર છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છો? સવારે 6:30 થી ઉભા છે લાઈનમાં. કેવી સિસ્ટમ લાગી અહીંયા વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છો, શું કહેશો? વ્યવસ્થા તો સારી છે, અંદર જઈએ પછી ત્યાં અંદર કેવું છે હવે ખબર પડે પછી. બિલકુલ થી અન્ય પણ એક વડીલ આપણી સમક્ષ હાજર છે. દાદા, શું કહેશો, વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છો, લોકોને શું અપીલ કરશો? હા, મારો બીજો ડોઝ છે, એક લઈ લીધો છે. વ્યવસ્થા બહુ સરસ છે, સરકારને ધન્યવાદ આપવા જોઈએ, એ લોકો આટલું બધું કામ કરે છે. વ્યવસ્થા સારી છે, ડ્રાઈવ થ્રુ એમણે ગોઠવ્યું છે, આપણા ગુજરાત માટે બહુ સારું છે. બિલકુલથી, જે રસીકરણ કેન્દ્રો અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન લેવી ઇઝી પડે છે કે પછી અહીંયા ડ્રાઈવ થ્રુ વેક્સિન ઇઝી પડી રહી છે? અહીંયા ઇઝી પડી રહી છે, કારણ કે ગાડી કે વ્હીકલ તમે લઈને આવો તો અહીંયા બેસી બી શકો અને એટલી તકલીફ નથી પડતી. ત્યાં અર્બન હેલ્થ સેન્ટરમાં ટોકન સિસ્ટમ જેમ ચાલુ કરી છે, અને તમારે તડકામાં ઊભું રહેવું પડે છે ત્યાં, જે અહીંયા એની જે ગાડીમાં હોઈએ તો વાંધો ના આવે. બિલકુલથી કામેશ, અહીંયા જે લોકો છે તે લોકો સાથે પણ વાત કરી એટલે હવે અમદાવાદમાં અલગ અલગ 3 સ્થળો પર જે વેક્સિનેશન છે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન તે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદનું નવરંગપુરા સ્ટેડિયમ, ખાસ કરીને ડ્રાઈવિંગ સિનેમા અને આજથી જ પૂર્વ વિસ્તારમાં પણ જે કોર્પોરેશન દ્વારા જાણ કરવામાં આવી હતી તેવી જ રીતે હવે પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે હવે લોકોને ક્યાંક ને ક્યાંક કામેશ કહી શકાય કે હાલાકીનો સામનો નહીં કરવો પડે. જી માનસી, આપનો આભાર. તો અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં હાલ મંત્ર ન્યૂઝ સ્ક્રીન ઉપર દ્રશ્યો જોયા કે લોકોમાં હવે સતર્કતા વધી છે અને અમદાવાદીઓ હવે જાગૃત બની ગયા છે, જેને લઈને વેક્સિનેશન માટે વહેલી સવારથી લાઈન જોવા મળી રહી છે.